શહેરના લીંબાયત સ્થિત લાયસન્સ ક્લબ એસીજી દ્વારા આંગણવાડી દત્તક લેવામાં આવી હતી, જે આંગણવાડીની ગુજરાત સરકાર દ્વારા યશોદા એવોર્ડ આપવામાં આવ્યો છે. તેમજ સુરત મહાનગરપાલિકા દ્વારા લીંબાયત લાયસન્સ ક્લબને સર્ટિફિકેટ આપવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આંગણવાડી વર્કરને સુરત મહાનગરપાલિકા દ્વારા ચેક આપવામાં આવ્યો છે, જેથી સમસ્ત શહેરના લાયસન્સ ક્લબ દ્વારા આંગણવાડીને પ્રોત્સાહિત કરાવવા બદલ લાયસન્સ ક્લબના આગેવાનો, જેવા કે લીંબાયત વિસ્તારમાં લીંબા ક્લબ દ્વારા દત્તક લીધેલા આંગણવાડીને પોષણ આપવા બદલ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી નિશિત કિનારીવાલા, સેકન્ડ ડિસ્ટ્રિક્ટ ગવર્નર શ્રી દીપકભાઈ પણ હાલ લાયસન્સ, શ્રી મહેન્દ્રભાઈ પ્રજાપતિ લાયસન્સ, નરેન્દ્ર જરીવાલા લાયસન્સ, ઉપેશ ગાંધી લાયસન્સ, સંગીતાબેન રાઠી લાયસન્સ, ડોક્ટર રવિન્દ્ર પાટીલ લાયસન્સ, મંગલા પાટીલ લાયસન્સ, સિમરન કૌર આંગણવાડીની બહેનો શ્રીમતી મીરાબેન પાટીલ, શ્રીમતી મંગળાબેન પાટીલ આંગણવાડી કાર્યકર હેલ્પર હાજર રહ્યા હતા. રિપોર્ટિંગ ન્યૂઝ અર્ચના સરોદે સાથે સુનિલ પાટીલ, સ્પીડ ન્યૂઝ 17, સુરત. हाँ जी, आपनो नाम अने शु प्रोग्राम हतो? मेरा नाम लायंस सिमरन कौर, लायंस लिंबायत क्लब से डिस्ट्रिक्ट चेयरपर्सन हूँ एंड पास्ट प्रेसिडेंट रह चुकी हूँ और अभी प्रेजेंट में सेक्रेटरी हूँ. आज का जो प्रोग्राम था वो आंगनवाड़ी, हमने लिंबायत क्लब और सूरत एससीजेड ने आंगनवाड़ी लिंबायत में अडॉप्ट की है. आंगनवाड़ी जो है अभी डिस्ट्रिक्ट में अवार्ड लेके आई है. आंगनवाड़ी घटक 4 से है और 37 नंबर है. ये आंगनवाड़ी का एक टीम वर्क है जिन्होंने अच्छा काम किया है. आज का अवार्ड का फंक्शन था इनका, इनको जिले में अवार्ड लेके आई है, तो हमारे लिए भी एक लायंस के लिए प्राउड की बात है कि हमने जो आंगनवाड़ी अडॉप्ट की है लायंस क्लब लिंबायत के सपोर्ट से और उनका जो अच्छा वर्क है, आज वो हार्ड वर्क इतना करके और वो आंगनवाड़ी में डिस्ट्रिक्ट में अवार्ड लेके आए हैं, तो हम उनको अप्रिशिएट करने के लिए गए थे, जिसमें हमारे लायंस क्लब के डिस्ट्रिक्ट के प्रेसिडेंट डॉक्टर मंगला जी हैं और हमारे डिस्ट्रिक्ट गवर्नर, लायंस क्लब के डिस्ट्रिक्ट गवर्नर निशित जरीवाला प्रेजेंट में, और फ्यूचर हमारे लायंस डिस्ट्रिक्ट गवर्नर दीपक पखाले और ट्रेजरर महेंद्र सर, और प्रेजेंट में जोन चेयरपर्सन उपेश गांधी, रीजन चेयरपर्सन निशित नरेंद्र जरीवाला जी, और हमारे पास जोन चेयरपर्सन रह चुके हैं डॉक्टर रविंदर पाटिल, सब आए थे. उन्होंने हम सब उनको एक टीम वर्क से सम्मान कर. हाँ जी, आपनो नाम अने शु प्रोग्राम हतो ने कयो स्थळ छे? मारू नाम लायन निश्चित किनारीवाळा छे. हूँ लायन्स क्लब इंटरनेशनल डिस्ट्रिक्ट 3232F2 એટલે કે વાપીથી લઈને ભરૂચ લગીનો અમારો જે જ્યુરિસ્ડિક્શન છે એના ડિસ્ટ્રિક્ટ ગવર્નર છું. આજે અમે લોકો અહીંયા લિંબાયત મુકામે આંગણવાડીની અંદર કાર્યક્રમની અંદર ઉપસ્થિત છીએ. હું ડિસ્ટ્રિક્ટ ગવર્નર, મારા વાઇસ ડિસ્ટ્રિક્ટ ગવર્નરની સાથે અમારા કેબિનેટના ટ્રેઝરર શ્રી, અમારા રિજિયન ચેરમેન, અમારા ઝોન ચેરમેન, સમગ્ર લાયન્સ ક્લબ ઓફ લિંબાયત જેમણે આ કાર્યક્રમનું આજે આંગણવાડીની અંદર આયોજન કર્યું છે, તેની સમગ્ર ટીમ, આપણા પાસ્ટ ડેપ્યુટી મેયર રવિન્દ્રભાઈ પટેલ પાટીલ અને પ્રેસિડેન્ટ મંગળાબેન પણ અહીંયા ઉપસ્થિત છે, અને સાથે ક્લબના સાથી સદસ્યમાં સિમરનજી કૌર અને અમારા જ ઝોન ચેરમેન સંગીતાબેન રાઠી પણ તેઓ અહીંયા ઉપસ્થિત છે, અને સાથે સમગ્ર આંગણવાડીની બહેનો તથા બાળકો અને એ લોકોના સમગ્ર માતાના પરિવારો પણ અહીંયા ઉપસ્થિત છે. મૂળભૂત હેતુ આજનો અહીંયા ઉપસ્થિત રહેવાનો એ છે કે લાયન્સ ક્લબ ઓફ સુરત લિંબાયત છે, એમણે આ આંગણવાડીને એડોપ્ટ કરી છે, અને સાથે સાથે આ આંગણવાડીની પ્રગતિ અને ઉન્નતિની અંદર સમગ્ર લાયન્સ ક્લબ કઈ રીતે ભાગ લઈ શકે અને એને કઈ રીતે મોટિવેટ કરી શકે, એ લોકોની જે કોઈ જુદી જુદી વિવિધ જરૂરિયાતો છે, વિવિધ જરૂરિયાતની પૂર્તતા કઈ રીતે કરી શકે, એના માટે આખું વર્ષ એ લોકો આ જુદા જુદા વિવિધ કાર્યક્રમોના આયોજનો અહીંયા કરતા હોય છે, અને એ સમગ્ર વર્ષ દરમિયાનના થતા આયોજનના ભાગરૂપે જે કોઈ રિપોર્ટિંગ ગવર્મેન્ટ ઓફ ગુજરાતની સાથે થતું હોય અને આંગણવાડીની અંદરની એ લોકોના જે કોઈ કાર્યક્રમો થતા હોય એના ભાગરૂપે આજે ખૂબ ગર્વ અને આનંદની સાથે એવું જાહેરાત કરતા મને આનંદ છે કે આ આંગણવાડી સુરતની અંદર 1200થી પણ વધારે આંગણવાડીમાં નંબર 1 એટલે કે પ્રથમ ક્રમની ઉપર આજે અહીંયા એમણે એમનો ગૌરવ પ્રાપ્ત કર્યો છે, અને એટલા જ માટે ખાસ કરીને આ આંગણવાડીના કાર્યકર મીરાબેન,
તથા અહીંયાના મંગળાબેન એ બંનેને ખૂબ ખૂબ અમે અભિનંદન આપીએ છીએ. નોટ ઓનલી દેટ, સમગ્ર સુરત લાયન્સ ક્લબ ઓફ લિંબાયત સહિત અને એની સમગ્ર ટીમને અમે ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ. બસ આ જ રીતના કાર્યક્રમો, આવી જ રીતના કાર્યક્રમો તે કરતા રહો. એક આનંદની વાત એ રીતની છે કે ગવર્મેન્ટ ઓફ ગુજરાત જોડે લાયન્સ ક્લબનું હવે આખા સમગ્ર રાજ્યની અંદર સંકલન થઈ રહ્યું છે અને જેટલી બી આંગણવાડીઓ છે આ આંગણવાડીઓ સાથે ગવર્મેન્ટ ઓફ ગુજરાત જોડે અમે MOU કરી રહ્યા છે અને દરેકે દરેક ક્લબો આવી જે કોઈ આંગણવાડીઓ છે એ આંગણવાડીઓને એડોપ્ટ કરીને ગવર્મેન્ટ ઓફ ગુજરાતના જે કોઈ કાર્યક્રમો છે એ કાર્યક્રમોને ઇફેક્ટિવલી ઇમ્પ્લિમેન્ટ કરી શકે એનું એક સમગ્ર માળખું તૈયાર થઈ રહ્યું છે અને એ સમગ્ર માળખાની અંદર એઝ એ દુનિયાની સૌથી મોટામાં મોટી NGO સંસ્થા ને આ માન પ્રાપ્ત થઈ રહ્યું છે એનું પણ ચોક્કસ અમને ખૂબ ગર્વ અને લાગણી અનુભવીએ છીએ. લિંબાયત સેજની સમગ્ર ટીમ, મંગળાબેન. હાંજી, આપનું નામ અને શું પ્રોગ્રામ હતો? ડૉક્ટર રવિન્દ્ર પાટીલ, લાયન્સ ક્લબ લિંબાયત, DC લાયન્સ ક્લબ સુરત, માજી નગરસેવક, માજી ડેપ્યુટી મેયર સુરત. છેલ્લા ઘણા દિવસોથી હું જે દિવસથી ડેપ્યુટી મેયર હતો, આરોગ્ય ચેરમેન હતો, હોસ્પિટલ ચેરમેન હતો, તે સમયથી આ સંપૂર્ણ વિસ્તારમાં આંગણવાડી માટે અમે ખૂબ સતત પ્રયત્નશીલ હતા. હજી અમને આનંદ થાય છે કે સંપૂર્ણ વિસ્તારમાં ખૂબ આંગણવાડીનું થકી કામો થઈ રહ્યા છે. એ આંગણવાડીમાં મારા ગ્રાન્ટમાં દરેક આંગણવાડીને ખુરશી આપી હતી. દરેકને અમે ગુજરાત સરકાર દ્વારા, સુરત મહાનગરપાલિકા દ્વારા એમને જગ્યા આપીને બેસવાની વ્યવસ્થા કરીને લગભગ બધી પૂર્તતા સુવિધા કરવામાં આવેલ છે. અને એ જ આંગણવાડીમાં સુરત શહેરમાં યશોદા એવોર્ડ પ્રાપ્ત થાય એટલે એ જ આંગણવાડી લિંબાયત લાયન્સ ક્લબ ACZ દ્વારા એડોપ્ટ કરી હતી અને એમાં જ આ બહેનોને આજે એવોર્ડ મળ્યા છે. એ એવોર્ડ એપ્રિશિએટ કરવા માટે, એમને અભિનંદન કરવા માટે, એમને માન સન્માન આપવા માટે અમારા લાયન્સના ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી, સેકન્ડ ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી, ZC, RC, કેશિયરશ્રી, પ્રમુખશ્રી, આ દરેક ભાઈઓ અને બહેનો આજે આવ્યા હતા અને એમને એપ્રિશિએટ કરી હતી. એ એપ્રિશિએટ કરતી સમયે જે નાના ભૂલકાઓ છે, નાના બાળકો છે, એમને પણ આજે પ્રસાદી રૂપે કેળા છે, દ્રાક્ષ છે, અન્ય ફ્રૂટ્સ આપવામાં આવ્યા હતા. એક આનંદ થાય, ઉત્સાહ વધે કે આપણા વિસ્તાર ગુજરાત સરકારના ધારાધોરણ મુજબ એક પણ બાળક કુપોષણથી વંચિત ન રહે એની તકેદારી રાખવા માટે અમે સતત આંગણવાડીમાં કાર્યક્રમ કરતા હોય અને આંગણવાડીના બહેનોને, આંગણવાડીના બાળકોને, એને માતા પિતાને પ્રોત્સાહન આપવા માટે અમે કાર્યક્રમ કરતા હોય છે. એ જ અમને પ્રોત્સાહન આપવા માટે અમારા ડિસ્ટ્રિક્ટ ગવર્નરશ્રી અને લાયન્સની ટીમ આજે હાજર હતી એટલે મને આજે આનંદ થાય છે, ગૌરવ લાભને અનુભવું છું.